નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને થ્રી વ્હીલર ફોર વ્હીલર તેમજ ટ્રેક્ટર ટ્રોલી રોટાવેટર તેમજ કલ્ટી માટે ધિરાણ અંગે ખૂબ જ નજીવા દરે ધિરાણ આપવામાં આવે છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના મિત્રો તમે આ ધિરાણ માટે ઓનલાઈન આવેદન કરી શકો છો એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હો તો નીચે આપેલ બેલ બટનને પ્રેસ કરીને આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો સૌથી પહેલા તમારે જીએસડીસી ઓનલાઈન ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર આવવાનું છે એની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ત્યાંથી ડાયરેક્ટલી આ લિંક ઉપર આવી શકશો અને પોતાના મોબાઈલ દ્વારા પણ તમે આ ફોર્મ ભરી શકશો તો મિત્રો સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝર ની અંદર જી એસ સીડી ઓનલાઈન ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ સર્ચ કરી લેવાનું છે એટલે મિત્રો તમને આવો હોમપેજ જોવા મળશે અહીંયા મિત્રો તમે સૌથી પહેલા ફર્સ્ટ ટાઈમ છો તો તમારે ન્યૂ યુઝર રજિસ્ટર ઉપર ક્લિક આપવાનું છે અહીંયા મિત્રો ન્યૂ રજિસ્ટર પર ક્લિક આપશો એટલે તમારે સૌથી પહેલા અહીંયા રજીસ્ટ્રેશન કરી લેવાનું છે તમારા ઈમેલ દ્વારા અને મોબાઈલ નંબર દ્વારા તો સૌથી પહેલા મિત્રો અહીંયા તમારે એક ઈમેલ આઈડી લખી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા સેકન્ડ નંબર ઉપર તમારે મોબાઈલ નંબર છે એ તમારો આપી દેવાનો છે ત્યારબાદ છે મિત્રો તમારે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે સ્ટ્રોંગ પાસવર્ડ છે મિત્રો એક કેપિટલ અક્ષર

તો અહીંયા આપણે લોગિન ઉપર ક્લિક આપવાનું છે મોબાઈલ મેલ આઈડી દ્વારા લખી દેવાનું છે તમારો પાસવર્ડ લખવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારો જે કેપચા કોડ અહીંયા તમે ડાબી બાજુ જોઈ શકો છો એને અહીંયા મિત્રો લખી અને તમારે લોગ આપી દેવાનું છે હવે મિત્રો અહીંયા લોગીન આપી દેસો એટલે તમારી સમક્ષ પાંચે પાંચ યોજનાઓનું લિસ્ટ છે મિત્રો તે ઓપન થઈ જશે હવે મિત્રો અહિયાં તમે જે પણ યોજના માટે અરજી કરવા માંગો છો એ અહિયાં તમારે લખેલું છે સૌથી છે થ્રી વ્હીલર યોજના ત્યારબાદ છે યોજના ત્યારબાદ છે યોજના ત્યારબાદ છે ટ્રેક્ટર વિથ ટ્રોલી કલ્ટિવેટર રોટાવેટર અને થ્રેસર અને ત્યારબાદ છે મિત્રો ફોર વ્હીલર પેસેન્જર ટેક્સી તો આ પાંચે યોજનામાંથી મિત્રો તમે જે યોજના માટે અરજી કરવા માંગો છો એના ઉપર મિત્રો અહીંયા તમારે અરજી કરો એના ઉપર ક્લિક આપવાનું છે અહીંયા મિત્રો તમે યોજનાની ટોટલ વિગત જાણવા માંગતા હોય તો અહીંયા તમારી વિગત તમારે ક્લિક કરવાનું અપલોડ કરવાના છે તમારે શું શું કરવાનું છે તમામ માહિતી અહીંયા આપેલી છે અહીંયા મિત્રો ધિરાણની મહત્તમ મર્યાદા આપેલી છે તમે સૌથી પહેલા કયા યોજના માટે કેટલી ધિરાણ તમને મળવા પાત્ર થશે અને ટોટલ વિગત અહીંયા મિત્રો આપેલી છે અહીંયા મિત્રો તમારે કેટલી આવક લખાવાની રહેશે એની પણ માહિતી અહીંયા આપેલી છે અરજી છે મિત્રો પાંચ તારીખ સુધી ચાલુ રહેશે તો એ સૌથી પહેલાં મિત્રો તમે જો ફોર વ્હીલર માટે અથવા ટ્રેક્ટર વિથ ટ્રોલી માટે અરજી કરવા માંગો છો તો અહીંયા મિત્રો અરજી કરો એના ઉપર ક્લિક આપવાનું છે અરજી કરો મિત્રો એના ઉપર ક્લિક આપશો એટલે તમારી સમક્ષ ફોર્મ છે મિત્રો ઓપન થઈ ગયા છે અહીંયા મિત્રો જે સૂચનાઓ છે તમારે સૌથી પહેલાં વાંચી લેવાનું છે કે તમારો મેલ આઈડી અને મોબાઈલ નંબર ચેકઅસ કરી લેવાનો છે ફોટો છે મિત્રો એ સ્કેન કરીને તમારે જેપીજી અપલોડ કરવાનો છે અને મિત્રો એની સિગ્નેચર માટેની જે ફોટો છે એની સાઇઝ છે પંદર કેબી થી વધારે હોવી જોઈએ નહીં તો અહીંયા મિત્રો સૌથી પહેલા તમારું જે રેશન કાર્ડ નંબર છે એને તમારે લખી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો એનો ફોટો છે અપલોડ કરી લેવાનો છે ત્યારબાદ મિત્રો તમારું આધાર કાર્ડ એટલે કે જે વ્યક્તિના નામથી તમે ફોર્મ ભરો છો એનો આધાર કાર્ડ મિત્રો અહીંયા લખવાનો છે ત્યારબાદ મિત્રો સર્ટીની મુજબ તમારું જે નામ છે એ પૂરેપૂરું તમારે અહીંયા લખી દેવાનું છે સૌથી પહેલા અટક ત્યારબાદ છે નામ અને ત્યારબાદ છે મિત્ર પતિ અથવા પતિનું નામ ત્યારબાદ મિત્રો અહીંયા તમારો જે ફોટો છે મિત્રો એ તમારે અપલોડ કરી લેવાનો છે અહીંયા મિત્રો તમારે સિગ્નેચર અપલોડ કરી લેવાની છે બંનેની સાઈઝ પંદર કેબી થી વધારે હોવી જરૂરી નથી ત્યારબાદ છે મિત્રો અહીંયા તમારે તમારો પાન કાર્ડ નંબર છે તો અહીંયાથી મિત્રો સિલેક્ટ કરી લેવાનું છે કે તમારે શું અહીંયા નાખવું છે તો તમે મિત્રો આધાર કાર્ડ છે તમારું ઇલેક્ટ્રિસિટી કાર્ડ છે પાન કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ કે કોઈ પણ પ્રૂફ છે મિત્રો આધાર પ્રૂફ તરીકે નાખી શકો છો અહીંયા મિત્રો ડોક્યુમેન્ટ નંબર લખી લેવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા જે તમારે આધાર છે એ તમારે અહીંયાથી અપલોડ કરી લેવાનું છે ત્યારબાદ ત્યારબાદ મિત્રો મિત્રો સિલેક્ટ છે તમે મેલ છો કે જાતિ જે એસસી માટે છે એ ઓટોમેટિકલી આવી જશે એસી છે આપણે ઓકે રાખવાનું છે ત્યારબાદ મિત્રો અરજદારની પેટા જાતિ છે એટલે કે એસસી માં તમે કઈ પેટા જાતિમાં છો હિન્દુ વણકર છો હિન્દુ તમે ચમાર છો હિન્દુ ભંગી છો કે કોઈ પણ તમારી જે મિત્રો અહીંયા જ્ઞાતિ છે પેટા જાતિ એ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મિત્રો તમને જે જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એ જાતિ પ્રમાણપત્ર અહીંયા નાખવાનું છે અને ત્યારબાદ અહીંયા મિત્રો સિલેક્ટ કરી લેવાનું છે કે કઈ સાલની અંદર તમે પ્રમાણપત્ર કઢાવેલું છે અને ત્યારબાદ મિત્રો એનો ફોટો પણ તમારે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ તમે જે મેલ આઈડી નાખેલું છે ઓટોમેટિકલી આવી જશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારી બર્થ ડેટ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ મિત્રો તમારું એજ પ્રૂફ એટલે કે બર્થ ડેટ સર્ટિફિકેટ અંતર્ગત મિત્રો તમારું જે એજ પ્રૂફ છે તો આ ત્રણમાંથી તમે કોઈ પણ એક અપલોડ કરી શકો છો સ્કૂલ સર્ટિફિકેટ મિત્રો તમારો જિલ્લો પસંદ કરવાનો છે જિલ્લો પસંદ કરશો મિત્રો એટલે તમારે અહીંયા ત્યારબાદ તાલુકો પસંદ કરવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારો વિલેજ જે છે એ અહીંયા તમારે લખવાનું રહેશે ત્યારબાદ છે મિત્રો તમારે ટોટલી તમારું જે પ્રૂફ છે એડ્રેસ પ્રૂફ એની અંદર જે મિત્રો સરનામું છે તે અહીંયા તમારે લખી લેવાનું રહેશે ત્યારબાદ તમારા પિન કોડ અહીંયા લખવાનો રહેશે અને એડ્રેસ પ્રૂફ તરીકે મિત્રો આમાંથી કોઈ પણ એક છે તમે અપલોડ કરી શકો છો રેશન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ રેન્ટ એગ્રીમેન્ટ ઇલેક્ટ્રિસિટી બિલ વોટર આઈડી કાર્ડ જે પણ સિલેક્ટ કરો છો એ મિત્રો અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે ક્યાંથી આવો છો ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં તો એ મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે તમારા જે આવકના દાખલામાં ટોટલ ઇન્કમ દર્શાવી છે એ મિત્રો અહીંયા તમારે દર્શાવવાની રહેશે તમારી આવક છે મિત્રો મિત્રો લાખ લાખ થી સુધીની હોવી જોઈએ વધુ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં જુદી જુદી સહાય યોજના માટે જુદી જુદી મિત્રો આવક છે અહીંયા દર્શાવવાની છે તો મિત્રો જે યોજનામાં તમે ફોર્મ ભરો છો એ યોજના અંતર્ગત તમારે આવક અહીંયા લખવાની રહેશે અહીંયા મિત્રો તમારે તાલુકા પંચાયતનો જે મામલતદાર દ્વારા કાઢવામાં આવેલો દાખલો છે એ તમારે અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારું જે ઇન્કમ સર્ટિફિકેટ છે એને પ્રમાણપત્ર છે એ પણ લખવાનું રહેશે અને ડેટ લખવાની રહેશે અને ત્યારબાદ મિત્રો જો તમે વિકલાંગ છો તો એ મારે એની માહિતી દર્શાવવાની રહેશે વિકલાંગ છો તો અહીંયા સિલેક્ટ કરી અને મિત્રો તમારું જે પ્રમાણપત્ર છે એની ટોટલ વિગત તમારા વિકલાંગતાનો પર્સન્ટેજ એ ટોટલ અહીંયા લખવાના રહેશે અને ત્યારબાદ મિત્રો જો તમે નથી તો નો સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાત છે અહીંયા મિત્રો તમે જે પણ શૈક્ષણિક લાયકાત ધરાવો છો એની આગળ અહીંયા તમે ક્લિક કરશો એટલે માહિતી અહીંયા ખુલી જાય છે અને તમે એવી રીતના તમારી માહિતી યુનિવર્સિટીનું નામ જે પ્રવાહમાંથી તમે પાસ છે એ પ્રવાહ સિલેક્ટ કરવાનું છે શૈક્ષણિક વર્ષ મેરવેલ ટકા અને પ્રમાણપત્ર છે અપલોડ કરવાનું છે એ રીતના મિત્રો તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો ગ્રેજ્યુએશન ઉપર ટીક કરતા આખું ફોર્મ ખુલી જશે ત્યારબાદ મિત્રો તમે જો પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરેલું છે તો મિત્રો વારાફરથી તમે ટીક કરશો એટલે તમારી માહિતી ઓપન થઈ જશે અને અહીંયા તમારે ફિલઅપ કરી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જો વાહન ચલાવવાનો અનુભવ છે તો અહીંયા મિત્રો યસ સિલેક્ટ કરવાનું છે નથી તો મિત્રો અહીંયા નો સિલેક્ટ કરવાનું રહેશે અને મિત્રો અહીંયા તમે યસ સિલેક્ટ કરો છો તો કેટલા વર્ષથી તમે વાહન ચલાવો છો અને તેનો અનુભવ છે એ મિત્રો તમારે અહીંયા બોક્સની અંદર લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારું ફરજિયાત લાયસન્સ હોવું જરૂરી છે જો તમે લાયસન્સ ધરાવતા નથી તો તમે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી તો અહીંયા મિત્રો તમારે લાયસન્સ નંબર છે મિત્રો એ લખવાનું છે અને અહીંયા મિત્રો તમારું લાયસન્સ ક્યારે રિન્યુ કરવાનું છે તેની ડેટ લાઇસન્સ ઉપર આપેલી જ હોય છે અહીંયા મિત્રો આપણે ફિલઅપ કરવાની છે ત્યારબાદ મિત્રો અહીંયા આપણો જે કેપ્ચા કોડ આપેલો છે અહીંયા લખી અને મિત્રો આપણે યોજનાનું જે ફોર્મ છે મિત્રો એ સેવ કરી લેવાનું રહેશે મિત્રો એક થી ને મિત્રો અહીંયા જેટલી પણ માહિતી છે પચીસ સુધીની એ મિત્રો તમારે ટોટલી કમ્પલસરી ચેક કરીને લખવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમારે આ ફોર્મ ઉપર સેવ આપવાનું રહેશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમારી જે અરજી છે ટ્રેક્ટર વિથ ટ્રોલી કલ્ટિવેટર રોટાવેટર અને થ્રેશર માટેની અહીંયા મિત્રો સેવ થઈ ગઈ છે અને મિત્રો તમે અહીંયાથી મિત્રો તમારી અરજીને એડિટ પણ આપી શકો છો અને મિત્રો ત્યારબાદ મિત્રો તમારે જો પણ અરજીમાં કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો મિત્રો તમે અહીંયાથી એક વખત એડિટમાં જઈ અને તમારી અરજી છે મિત્રો એને તમારે સુધારો વધારો કરી શકો છો જો કોઈ ભૂલ હોય તો જો મિત્રો કોઈ પણ ભૂલ હોતી નથી તો અહીંયાથી મિત્રો આપણે જે અરજી છે એને કન્ફર્મ આપી દેવાની છે તો એના માટે મિત્રો અહીંયા જે આપણો કન્ફર્મેશન નંબર છે અને અહીંયા આપણે કોપી કરી લેવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક આપીશું ત્યારબાદ અહીંયા મિત્રો તમારી જે સ્ક્રીન છે એટલે કે અહીંયા આપણે કોલી વિશે અથવા તમે જે પણ યોજના વિશે ફોર્મ ભર્યું છે એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મિત્રો તમારો જે કન્ફર્મેશન નંબર છે તે અહીંયા નાખી દેવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારું જે બર્થ ડેટ છે તમારે અહીંયા લખી દેવાની છે અને અહીંયા જે કેપ્ચર કોડ આપ્યો છે એને મિત્રો અહીંયા સિલેક્ટ કરી નાખી દેવાનો છે અને ત્યારબાદ મિત્રો સબમિટ આપી દેવાનું છે અહીંયા મિત્રો સબમિટ આપી દેશો એટલે તમારું ફોર્મ ખુલી જશે એને મિત્રો તમારે કન્ફર્મ આપી દેવાનું છે કન્ફર્મ આપ્યા બાદ મિત્રો તમારી જે એપ્લિકેશન છે એને અહીંયાથી પ્રિન્ટ આપી દેવાની છે પ્રિન્ટ આપવા માટે મિત્રો તમે ડાયરેક્ટલી પણ આપી શકો છો અથવા અહીંયા સિલેક્ટ કરીને ટ્રેક્ટરવી ટ્રોલી કરી અથવા તમે જે યોજના છે ફોર્મ ભરીએ એ મિત્રો એપ્લિકેશન છે તમારે નાખી બર્થ ડેટ નાખી કેપચાકોડ નાખી અને મિત્રો અહીંયા તમારી એપ્લિકેશન છે એને તમારે પ્રિન્ટ આપી દેવાની છે અને ત્યારબાદ મિત્રો તમારું જે એપ્લિકેશન છે એને તમારે સાચવીને રાખી લેવાનું છે ત્યારબાદ મિત્રો તમે કદાચ જો તમારી કન્ફર્મેશન એપ્લિકેશન છે મિત્રો એ ભૂલી ગયા છો તો તમે નાવ યો એપ્લિકેશન નંબર ઉપર ક્લિક આપી અને તમારી જે એપ્લિકેશન છે એનો તમને બર્થ ડેટ આપશો મિત્રો તો તમારો જે અરજી કરી છે એનો કન્ફર્મેશન નંબર પણ તમે જો ભૂલી ગયા હોય તો અહીંયાથી મેળવી શકો છો તો આવી રીતના મિત્રો તમારી જે ઓનલાઈન અરજી છે તમે કરી શકો છો અને તમે સિલેક્શન પામો છો ત્યારે તમને મોબાઈલ દ્વારા અને મેલમાં પણ મેસેજ આવી જશે અને મિત્રો તમે આ એપ્લી આ વેબસાઇટ ઉપર આવજો ત્યારે પણ તમારા લિસ્ટની અંદર તમારું નામ આવી જાય છે તો તમને તેની જાણ થઈ જાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો છે તો મિત્રો તમે તમારી જાતે પણ આ ઓનલાઈન અરજી કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં હો તો ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે વંદે માતરમ જય હિન્દ